આજે શ્રાવણ માસનો છે બીજો સોમવાર અને તેને લઈને આખરે સોમનાથ મહાદેવ મંદિરની અંદર અત્યારે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. લોકો દૂર દૂરથી અહીં દર્શનાર્થે પહોંચ્યા છે. બપોરે શૃંગાર આરતીના સૌ કોઈ દર્શન કર્યા હતા અને ભગવાનને રાજભોગ ધરાવાયો હતો. જોકે આજે મોડી રાત સુધી મંદિર ખુલ્લું રહેશે કે જેથી શિવ ભક્તો મહાદેવના દર્શન કરી શકે. સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે શ્રાવણ માસની અંદર ન માત્ર ગુજરાત પરંતુ દરેક રાજ્યોમાંથી લોકો અહીં આવતા હોય છે. આખરે સોમનાથની અંદર શું માહોલ છે તે વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સોમનાથથી ટીવી9 સંવાદદાતા મોહિત. મોહિત, શું માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મંદિર ટ્રસ્ટ તરફથી કઈ કઈ પ્રકારની વ્યવસ્થાઓ કરાય છે શિવભક્તો માટે? મોહિત. જયેશ, ભગવાન સોમનાથની ભક્તિમાં સૌ કોઈ અત્યારે લીન થઈ રહ્યા છે અને અત્યારે આપને હું મંદિર પરિસરનો માહોલ બતાવવા માંગીશ કે સામાન્ય રીતે જે બપોરના સમયે છે તે ભક્તોની ભીડ છે તે ઓછી થતી હોય છે, પરંતુ અત્યારે બપોરના 2:30 વાગ્યાનો સમય થયો છે, પરંતુ તેમ છતાં ભક્તોનો પ્રવાહ છે તે અવિરત અહીં જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. આજે શ્રાવણનો સોમવાર છે એટલે સૌપ્રથમ પ્રાતઃ આરતીથી શરૂઆત થઈ, ત્યારબાદ જે પાલખી યાત્રા છે તે પણ નીકળી હતી અને ભક્તોએ પાલખી યાત્રાનો પણ લાભ લીધો હતો. ત્યારબાદ શૃંગાર આરતી થઈ હતી. આજે સામાન્ય રીતે જે 10 વાગે મંદિર બંધ થઈ જાય તે રાતના 11 વાગે મંદિર છે તે બંધ થશે, કારણ કે મોટી સંખ્યામાં ભક્તો અલગ અલગ વિસ્તારોમાંથી આવતા હોય છે, તેને જોતા આ નિર્ણય લેવામાં આવતો છે. આપણી સાથે કેટલાક ભાવિકો છે, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ ક્યાંથી આવ્યા છો, શું કહેશો? જામનગરથી. શું કહેશો, આજે દર્શન કરવા માટે આવ્યા છે, કેવી અનુભૂતિ? એકદમ સારી અનુભૂતિ. એકચ્યુઅલી અમે સાસણ આવ્યા હતા, મહાદેવ સાસણ આવ્યો હોય ને સોમનાથ ના આવીએ તો ક્યાંથી ચાલે, એટલે સ્પેસિફિકલી સાસણથી સોમનાથ તરફ ભગવાનના દર્શન કરવા માટે અહીં લોકો આવ્યા છે. અને આજના દિવસે, પવિત્ર દિવસે, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને આ જ રીતે વહેલી સવારથી ભક્તોનો અવિરત પ્રવાહ છે તે સોમનાથ મંદિર તરફ આવી રહ્યો છે અને સૌ કોઈ ભગવાનના દર્શન કરી અને પ્રસન્નતા પોતાની વ્યક્ત કરી રહ્યા છે. જી જયેશ. મોહિત, તો આખરે મોહિત જણાવ્યા પ્રમાણે આખરે દૂર દેશાવરથી અનેક ભક્તો અહીં પહોંચ્યા છે અને સવારે વહેલી સવારે મંગળ આરતીથી લઈને બપોરની આરતી સુધી હજુ પણ ભક્તોની અવિરત ભીડ ત્યાં પહોંચી રહી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા દર્શનાર્થે.